किया ते गम ना गोरी राज अचको मचको कारेली तमे किया ते गम ना गोरी राज अचको मचको कारेली हमे गोंडल गम ना गोरी राज अचको मचको कारेली हमे गोंडल गम ना गोरी राज अचको मचको कारेली तमे दल चोरी रात अचको मचको कारेली ये तुम्हें दल डाली तो चोरी रात अचको मचको कारेली हाथ चोरी पर सिर जोरी रात अचको मचको कारेली हाथ चोरी पर सिर जोरी रात अचको मचको कारेली वेतनी पुतड़ी जदे जोने पाच वेतनी पुतड़ी अने मुख लो ढालाई जोने दांत ए ए नारी संगे नतर में ए तमे चतुर करो विचार साते भाई कुंवारा राज अचको मचको कारेली तमने किया ते गोरी दम शेराज अचको मचको कारेली ये रंगे अमारी रम शेराज अचको मचको कारेली जोन कोने है मारो सेवियों कोने सेवी जोने आग ए, ए, ए कोने करवत मेलाविया अरे जोने कई रानी ने काज पोपट नहीं दोन पीड़ो पण पोपट नहीं काड़ो पण नहीं काज ए, ए, ए पाख खरी पण पाख नहीं अरे इडसे पण नहीं नाग तुम्हें
किया ते गम ना गोरी राज मचको मचको कारेली हम गोंडल गम ना गोरी राज मचको मचको कारेली मचको मचको कारेली मचको मचको कारेली मचको मचको कारेली मचको સૂરજ ઉગતા પહેલા જાન પાછી વળી ગઈ. તમારે કઈ કામ હતું? હા, એક જણને મળવું હતું મારે. કોને? કાલે માંડવામાં જેનો છેડો સળગ્યો હતો ને, એને. ભાઈ, ભર્યા મંડપમાં તો આવું નાનું મોટું કઈ થયા જ કરે. કોનો છેડો ક્યારે સળગ્યો એ અમને કઈ ખબર નથી. પણ જાનકિયા ગામ ને થી કઈ ખબર છે? ભાઈ, જે ગામ અમારે જવું નહીં એ ગામ નું નામ અમે શું કામ પૂછીએ? તો એ કઈ ખબર હોય તો. જાન માં તો ગામે ગામ નું માણસ આવે, તમારે કોનું કામ છે એ કયો ને. મારે હું એને દીઠે ઓળખું છું. તેના મા બાપ ને નામ ઠામ જાણો છો? ના. ઈ કયા ગામ ની છે જાણો છો? ના. એનું પોતાનું નામ એ તમને ખબર છે? ના. ઈ પરણેલી છે કે કુંવારી? કુંવારી જ હશે. કુંવારી હશે એટલે? હશે એટલે એ તમને ખબર નથી? ના. તો જેનું તમે પૂરું નામ નથી જાણતા એનું તમારે શું કામ છે? પણ હદ હોય છે માનવા, ને મેં તો હદ ઉપરાંત ની ગરજ રાખી છે. પણ તમે માં દીકરો તો મીઠા ઝાડ ના મૂળ ખાવા સુધી પૂગી ગયા એટલે મારે ન છૂટકે કરવા થવું પડે છે. તમારું કરજ હું જરૂર ચૂકવી દઈશ. હા હા, થી પણ કહીએ મારો વટા પગાર તો થશે તઈ. આ તો પેટ ભાગોળી ને છાત છાગોળી ને ઘરમાં ધમાધમ જેવી વાત થઈ માનવા, મને મારા નાના 8 દીમાં ચૂકવી દેજો. 8 દીમાં? હા, નિકર ન છૂટકે મારે તમારા બાપ દાદા નું કોયડું ખંડી લેવું પડશે. ના ના શેઠ, તો અમારે વર્ક કોડવાનો વારો આવે. શેઠ, થોડી મુદત વધુ દો, હું તમારે પગે પડું છું. શેઠ, મારું માથું ભલે વળાઈ જાય પણ મારા જીવતા જીવત મારી મારું માથું કોઈના પગમાં લંબવા નહીં દઉં. જાણો છો દીકરા, મારે તારી કઈ જ વાત સાંભળવી નથી. મેં તમારી ગંભીર વાતો સાંભળી છે માં. શેઠ શેઠ, હું તંતોડ મહેનત કરીશ, પેટે પાટા બાંધીશ, પણ તમારું લેણું જરૂર ચૂકવી દઈશ. હા રખાવત, પણ અહીએ ધરપત રાખો શેઠ. રાજપૂત ની તરવાર નો વાર રાજપૂતે દીધું વેણ અફર હોય છે. ભલે, આટલી વાત જોઈ છે તો થોડી વાત વધુ જોઈ. રામ રામ. થોડી જ વાત જોઈશ, વધુ નહીં. સંજોગ
આજ સુધી આ વાત મારાથી સંતાડી. બેટા, વેળા આવે હું તને કહેવાની જ હતી. માથે કરજ કરી તે મને મોટો કર્યો માં. તે તારી ફરજ બજાવી, હવે હું મારી ફરજ બજાવીશ. ચાકરી ગોતીશ. બેટા, આપણા ગામમાં તારે લાયક ચાકરી છે જ કેમ? પરદેશ જઈશ. પરદેશ? ના ના, આટલું અળગો કરવા મેં તને ઉછેરીને મોટો નથી કર્યો દીકરા. તને એકલી મૂકીને જતા મારો જીવ નથી હાલતો, પણ છૂટકો નથી. પણ તું જઈશ ક્યાં દીકરા? પેલા મામા ને ત્યાં, ત્યાં નસીબ અજમાવીશ, મોસાળમાં. શાબાશ જવાન. કોણ? ભાઈ સામંત. સામંત કોણ? હા છે મારો નાનો ભાઈ સામંત. શું ભાઈ ઉઠીને ભાઈનો જીવ લેવા માંગતો હતો? સ્વાર્થ ની સગાઈ નથી નડતી જવાન. હું મિયાણા નો મહારાજા પ્રભાસિંહ છું અને આ છે મારો નાનો ભાઈ સામંત. રાજગાદીની લાલચે ભાઈને ભાઈના લોહીનો તરસ્યો બનાવ્યો. આજે લાખ સાધીને મારા માથે હુમલો કર્યો. જવાન, તું જો વેળાસર ન પૂગ્યો હોત તો આને ઠેકાણે મારું મળદું હોત. મહારાજ, આપ આમ એકલા? હા, શિકારે નીકળ્યો હતો, સાથે માણસો હતા પણ વિખૂટા પડી ગયા. જવાન, શું નામ તારું? રખાપત. જાતે કેવા? બાબરિયા રાજપૂત. વાહ, આવા ખાંડાના ખેલ બીજાને ન આવડે. ક્યાં રહેવા? બાજુના રાજમાં. તે આમથી નીકળ, ચાકરીની શોધમાં નીકળ્યો છું. મારા રાજની ચાકરીમાં રહીશ તો આપનો પાડ મહારાજ. અરે એમાં પાડ છે ને રખાપત? તે મારો જીવ બચાવ્યો છે. અરે તે કરેલા પાડના મૂળ હું ઓછા કરવા નથી માંગતો. અરે તારા જેવા બહાદુરો તો રાજની શોભા છે. મહારાજ, 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 આ શું? સામંત મારો જીવ લેવા આવ્યો હતો. આ રખાપતે મને ઉગાર્યો. પટવાલ જી, સામંત ની અંતિમ ક્રિયા પતાવો અને મહેલમાં રખાપતના ઉતારાની જોગવાઈ કરો. જેવો હુકમ. ચાલો રખાપત. તારું કલ્યાણ થાવ બેન, પણ તે તેર રોટલા ઘડા અને મને એક જ ઘા આપો. હે, મેં તેર રોટલા ઘડા એની તમને ક્યાંથી ખબર પડી? હું ટીડો ત્રિકાળ જ્ઞાની, ગમે ત્યાં ગમે તે થતું હોય તે મારી ઈચ્છા પ્રમાણે જાણી લઈ શકું છું. વાહ, તમે ખરેખર ત્રિકાળ જ્ઞાની. હવેથી રોજ અહીં જમજો, ઘડીક બેસો, હું તમારા માટે સારી પીરસી લાવું. તો તારું વધુ કલ્યાણ થશે. વાહ 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 ભવાની માં, વાહ.
એને અંદર રોટલા ઘડ્યા ને મેં બહાર નવરા બેઠા બેઠા ટપાકા ઘડ્યા ને એને કયા તો તૈયાર ભોજન મળ્યું, માટે આજથી લોટ માંગવાનું બંધ અને જોશ જોવાનું ચાલુ. આજથી ટીડો લોટીઓ મટીને ટીડો ત્રિકાળ જ્ઞાની બને છે. હે માં, હે અંબા ભવાની, મારા બોલ અને જોશ ની જે કહેવાય તે લાજ રાખજે. તમારી નેણી નીકળતી રકમ ગણી લેજો. તમે ઘણા ધક્કા ખાધા હતા, અમારા દી ખરાબ હતા, દાનત નહીં. અરે માનભાઈ, હું ક્યાં નથી જાણતો, અમે તો વાણિયા, મને જોઈને જ નાણા દીધી. આની જી ઉતાવળ હતી, અરે હજી જોઈ તો જરૂર નથી શેઠ. હવે તો મારો દીકરો કમાતો થયો છે, કમાતો. જી, છેલ્લા કેટલાય દી થયા હું જોઉં છું તું કાયમ ઉદાસ રહે છે. માન ન માન, પણ તું કોઈના પ્રેમમાં છે એવું કઈ નથી મહારાજ. કોણ છે બેનામ? એને આ અઘરી હાજર કરો, એના નામ ઠામ પણ નથી જાણતો. તું કઈ અંધાણ દે. અંધાણી કહી દઉં મહારાજ, એના પ્રીતા વેણની, કામણગારા નેણની, કે સંધેડા અવતાર કાયાની, ઝબકતી વીજળીની જેમ ઘડીક મળીને ખોવાઈ ગઈ. અંધાણી હોત તો મેં જ એને ગોતી હોત મહારાજ. નિરાશ ન થા, રાખા પર હિંમત રાખ. હૈયાની સાચી લગન તો ભગવાનને પણ ધરતી માથે ઉતારે છે, અહીં આ તો કાળા માથાનો મને જ છે. તારે હૈયે જો સાચી લગન હશે તો એ તને જરૂર મળશે, રખાપત જરૂર મળશે. મહારાજ મહારાજ જયકો, શું વાત છે? બાપુ એમણે સરખો જવાબ નો, સરખો હિંમત જટ કરો બાપુ. મારી દીકરીને ઉગારો, મોડું થાય તો કોણ જાણે મારી દીકરીને ક્યાં લઈ જાહે. આપને રૈયતની દીકરીની લાડું રખોપું કરવું એ રાજનો ધર્મ છે. શાબાશ રખાપત, જટ જા. પણ એકલો નહીં જતો, સાથે થોડા સિપાહીઓ અને કોટવાને પણ લઈ જજે. રૈયતની બેન દીકરીઓને છોડાવવા કરતા તમારા કામ વધારે અગત્યના છે. પણ રૈયતની બેન દીકરીઓને છોડાવવા સિવાય મારી પાસે બીજા કામ હોય કે નહીં? કોઈ પડતા મૂકોને, હાલો આ મહારાજનો હુકમ છે. મહારાજ તો પોતાનું જટ કરો બાપલા. વિલો જ્યારથી મારી દીકરીને ઉપાડી ગયા છે ત્યારથી અમારો જીવ સાળવે ચોટ્યો છે. તો તહીં જાણવતા શું થતું હતું? ધોરને તો ખીલે બાંધી રાખો છો અને છોકરીઓને છૂટી મૂકો એટલે કોક ઉપાડી જાય ને. હવે જટ કરો, હાલો 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 હાલો.
તમે મને ઉગારવા આવ્યા છો ને? હા. પેલા ભેલ ક્યાં? કોઈ ઘાયલ છે, કોઈ બેભાન છે. તમે ઘાયલ કર્યા? ના, હું તમારા બેભાન થઈ ગયા. તમે એમને બેભાન રહેવાનું કહી દીધું છે ને? હા. પૂછું છું, તમે મને અહીંથી લઈ જાઓ ત્યાં સુધી એમને બેભાન રહેવાનું કહી દીધું છે ને? ના, એવી કોઈ વાત થઈ નથી. તો પછી ચારમાં મારી સામે જોયા શું કરો છો? અહીં જ રહેવું છે? ના ના, ચાલવું નથી. હા તો ચાલો. ચાલો તલવાર. રાતવાસો કરવો પડશે. રાતવાસો? કા ડર લાગે છે? તમે હારે હો તો પછી ડર શાનું? ઓલ્યા ભીલનો જેનો વિચોડ મને વસમો લાગતો હતો એને હારે તો એ ભીલો એ મીઠો મેળાપ કરાવ્યા. એનો ડર છે? અને મારો ડર નથી લાગતો. તમારો ડર? હા, આ રડિયાળી રાત, આ રૂડું એકાંત, આ મારકડું રૂપ, મારું હેડું હાથ નહીં રહીએ તો? તમારા હૈયાની વાત તમે જાણો. હંડાળ વચ્ચે આપને આંખું મળી ન મળી ત્યાં તો તમે મારું બેલોડું ચોર્યું, મારી નિંદર ચોરી. લે, આ તો ચોર કોટવાળ ને દંડે એવી વાત થઈ. બેલોડું તો તમે ચોર્યું છે. કહેતા હો તો પાછું વાળો. હવે મારે ઈશા ખપનું. પણ પણ શું? હું રખાપત બાબરીઓ રાજપૂત છું, રાજનો એક સાધારણ સિપાહી છું. હું સોન છું, કંસારાની દીકરી. સોન તને મેડી મોલા તુમાં રાખવા દલડો તો ઘણું ઠેકડા મારે છે. તમારા રૂદિયાને, તમારા
ઉતરે તો ગયા કામતા આવી ગયો એમ કહો કે વિખુટા પડવાની વેળા આવી છે દીધું છે નહારે લીધું પણ છે હવે તો દીમા એક વાર તમને નહીં જોઉં તો સુખે નિંદર નહીં આવે મને નહીં આવે ને નિંદર નહીં આવે તો મને તમારા શમણા ક્યાંથી આવશે પાછા મળશું ને હા જરૂર મળીશ અહીં જ મળશું હું તમારી વાટ જોઈશ ભલે તો જઈશું ઉતાવળ છે હા ઉપાડી ગયા છે કોટવાળ અને રખાપત એને ગોતવા ગયા છે કોટવાળા અને સિપાહીઓ તો રાતે જ પાછા વળ્યા હતા પણ અમારી દીકરી હજી પાછી નથી ફરી અમને બહુ ચિંતા થાય છે એટલે અમે તમારી પાસે આવ્યા છીએ તારું થયું મારી પાસે આવ્યા વેળાસર આવ્યા જે કહેવાય તે શું તમારી પુત્રીનું નામ સોન 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 એટલે કુંભરાશી કુંભ એટલે ઘડો ગળામાં પાણી પાણી એટલે નદી તમારી દીકરીને પાણી સાથે બહુ જ નાતો હવે મને નદીની ઓતરાદી દિશા દેખાય છે તમારી પુત્રી ઘોડા માથે બેઠી છે એને એક બહાદુર કે જેણે એને બચાવી છે જે કહેવાય તે બંને ઓતરાદી દિશા તરફથી આવી રહ્યા છે નજીક આવતા દેખાય છે વધુ દેખાય છે વધુ નજીક આવતા દેખાય છે તમે પણ ઓતરાદી દિશા તરફ જુઓ ધન છે ભૂદેવ તમારી વાણી હાચી પડી ખરેખર તમે ત્રિકાળ જ્ઞાની છો મહારાજ પગે લાગ દીકરી સોન પગે લાગ કલ્યાણ મસ્તો કલ્યાણ મસ્તો અને મારા ત્રિકાળ જ્ઞાન નો ત્રણેય લોક માં પ્રચાર કરજો જે કહેવાય કે કલ્યાણ મસ્તો કલ્યાણ મસ્તો ચાલો દીકરી ચાલો ચાલો હવે સાચવી ને લઈ જાજો નહીં તો ભેલ ને બદલે કોઈ ભડવીર લઈ જશે જાગો બહાદુર જાગો જે કહેવાય કે પ્રેમ સમાધિ માંથી જાગો પ્રેમ સમાધિ હા તમારી આંખોમાં હું સોન પ્રત્યેનો પ્રેમ વાંચી રહ્યો છું તમે સોનને ઉગારી અને સ્વયં અર્થાત પોતે જે કહેવાય તે સોનના પ્રેમમાં પડ્યા છો ભૂદેવ તમને ક્યાંથી ખબર હું કીધો ત્રિકાળ જ્ઞાની એમ એટલે રહીએ થાળે તું આમ જ બનાવટ કરીને તારો વડ જાળવશ કા જે કહેવાય તે બનાવટ હા હું અને સોન નદી ખાટે હતા તે અમને જોયા જે કહેવાય તે મેં તમને જોયા હા તને ખબર હતી અમે આવીએ છીએ તે સંતાઈ ને વાતો સાંભળી અને જાણી ગયો કે અમે પ્રેમ માં છીએ સંતાઈ ને વાતો સાંભળત અને જોશી હોવાનો ઢોંગ કરે હું તારો ભાંડો ફોડી નાખીશ ભાંડો ફોડતા નહીં જે કહેવાય તે બ્રાહ્મણ નું ભાગ્ય ફૂટી જશે આજથી તમે મારા ગુરુ અને હું તમારો ચેલો કાન પકડું છું ને મારો કાન પકડું છું વાહ ટીડા વાહ શાબાશ દોસ્ત માં તારી લીલા કેવી અકળ છે ભીલ મને ઉપાડી ગયા ને જેને મળવાનો રોજ શમણા જોતી હતી એ જ મને ઉગાડવા આવ્યા ઓચિંતો આવેલું દુઃખ મારા સુખનું કારણ બની ગયું માં રખાપત મારે હૈયે બચી ગયા છે ભીલ જેવા ઉગતા શત્રુઓને તે તારી બહાદુરી થી માત ન કર્યા હોત તો વધુ માથું ઉચક ધન્ય છે તને ધન્ય છે તારી જનતાને અને કોટવાળ ધન્ય છે તમને પણ મહારાજ મેં કઈ કર્યું નથી હા રખાપત એકલા હતા ને તમે કઈ ન કર્યું એ છોડીને છોડાવેલા શું કરીએ એ આગળ નીકળી ગયા મને થયું કે એકલા ગયા છે એટલે ક્યાંક ખપી ગયા છે બધે ગોઈતા કેમ મેળ્યા નહીં રખાપત ને બદલે બીજો હોત તો જરૂર ખપી જાત એટલે જ મેં તમને સાથે મોકલાવ્યા તમે એની પાછળ જવાને બદલે પાછા વળ્યા શરમ ના આવી તમને અરે ચિંધેલા કામ તમારાથી પાર નથી પડતા તો તમે શા માટે કોટવાળી કરો છો કોટવાળ મને તમારી હવે સેવાની જરૂર નથી તમે આજે લેબ કરી ના મહારાજ એમને સજા ન કરો આમાં એમનો કઈ વાંક નથી હું જ આગળ નીકળી ગયો અરે ખબર તમને કાંક થાત તો ઈષ્ટદેવની કૃપાથી હું હેમખેમ છું પછી એમને આવી આખરી સજા શા માટે શાંત થાવ મહારાજ શાંત થાવ અને એમને ક્ષમા કરો જાઓ કોટવાળ આજે રખાપતના કહેવાથી હું તમને માફ કરું છું મહારાજ નો જય પણ રખાપત તારી બહાદુરીની પણ મારે કદર કરવી જોઈએ માગ માગ રખાપત
આજે જે તું માગે હું આપવા તૈયાર છું. જરૂર નથી મહારાજ, મને જે જોઈતું હતું એ મળી ગયું છે. એમ શું? આપે જ કહ્યું હતું ને મહારાજ કે જો સાચી લગન હશે તો એ મને મળશે, જરૂર મળશે. અને મને મળી ગઈ મહારાજ. હા પણ કોણ? જેને ઉગારવા હું ગયો હતો એ બીજું કોઈ નહોતું, પણ એ જ હતી જેને મળવા મારું દલણું ઝંખતું હતું. એટલે શું? હા મહારાજ. તું શું શું માટે આવે? લે, બેનપણીને રાજી થઈને આવકારો આપો ને પછી ઉધડીને તે નવું ને કાણું જોયા વગર આમ ટપકી પડી તે શકમ ને ટપકું. કેટલા દીધી તું મને મળી નથી. ધીને બહુ ધીને બહુ. શકમ બા સાંભળ છે તે ભલે ને સામે શું વાંધો છે? વાંધો છે બાય તને આવતા જોઈ નથી ને? જોઈ ને મારી સાથે વાતો એ કરી. વાતો એ કરી? શું શું વાતો કરી? બા મને કે સોન હમણાં જ તને મળવા આવતી હતી. હા પછી? બા કે સોન ને તારા વગર જરાય હાલતું નથી, બધા કામ પડતા મૂકીને રોજ આડાને તારા મળવા દોરી પડે. તે પછી શું જવાબ દીધો? તું કેટલા દાડા થી મને મળી જ નથી. તે મારી માને આવું કીધું? ના તને પૂછું છું. તારી બાને તો હવે કઈ શું? હા નકર સાથે સાથે જવાબ આપ. તું મને મળવાને બહાને રોજ કોને મળવા જાશ? હું કોને મળવા જાઉં? સામે મને કોને પૂછે છે? શું જવાબ દેને? કોઈ નહીં. તો તું એમ જવાબ નહીં દેખ. હા બાને શું કામ ગુમ પાડે? કહેવા કે કેટલાય દીધી તું મને મળી નથી. શું મર કહું છું? નહીં મરો બા. શું ક્યારની બકરી ને જેમ બે બે કરે? હવે તો હું બાને જરૂર કહીશ કે તે મને બકરી કીધી. તો બકરી ને તાપી કહું? તારે જેને જે કેવું હોય તે કે, પણ મને તો સાચે સાચું કહી દે કે તું રોજ કોને મળવા જાય છે. વખત આવે કહીશ. નહીં મને હમણાં ને હમણાં કે નકર બા. કહું છું પણ કોઈને કહેતી નહીં. હો નહીં કહું. હું તો રખાપત ને મળવા જાઉં છું. રખાપત? સોની પ્રીતના પારખા લેવા છે? પારખા લેવા છે જે કહેવાય તે. પણ ભૂદેવ સાચી પ્રીત કોને કહેવાય એની તમને ખબર છે? કાને ખબર હોય ક્યાંથી ખબર હોય? તમે આજ સુધી કોઈના પ્રેમમાં પડ્યા છો? અરે અત્યારે પણ પડેલો જ છું જે કહેવાય તે. એમ આવ કોના? તે મારી પારેલી ગાય ના જે કહેવાય તે. પીડા શંકર તમને ગાય ને ભાઈ વચ્ચે કઈ ફરક લાગતો નથી? તે લાગે છે ને. એટલે ભીમના હાથમાંથી જેમણે તને બચાવી હતી એમને? હવે એક વાત સમજી લો ટીડા જોશી, કે તમે ગાય સિવાય કોઈને પ્રીત કરી નથી અને દૂધ સિવાય કઈ પ્રાપ્ત કર્યું નથી. હવે તમે દૂધ પીતા છો એટલે સાચી પ્રીત શું છે તમને નહીં સમજાય. ખાડો છે કે નહીં તે નક્કી કરવા ખાડામાં પડવાની જરૂર નથી હોતી. એમ એટલે પ્રીત અને ખાડા વચ્ચે તમને કઈ ફેર લાગતો નથી? લાગે છે. લાગે છે ખાડામાંથી બહાર નીકળી શકાય પણ પ્રીતમાં પડ્યા પછી બહાર નીકળી શકાય નહીં. પણ હું પ્રીતની બહાર નીકળવા માંગતો નથી જે કહેવાય તે. આ તે ખબર છે. કીધો કુંભાર ગધેડે ના ચડે પણ ઘોડે બેસે. પરંતુ પ્રેમમાં તમે નવા નિશાળ્યા હોવાથી છેતરાય ન જાઓ તેનું ધ્યાન રાખવું તે મારી પવિત્ર ફરજ છે. એટલે આજે આપ આપની પવિત્ર ફરજ બજાવવા માંગો છો? હાજી. કેવી રીતે? આજે તમે સોનબાને મળવા ન જતા અને તમારે બદલે હું જઈશ. તું? હા તું ત્યાં જઈને શું કરીશ? પ્રથમ હું સોનબા, પછી એની આંખોમાં આંખો પરોવીશ, પછી હૃદયના ઉડાણમાં ડૂબકી મારીશ અને પ્રેમનો તાગ મેળવીશ. અને ત્યારબાદ આપણે આવીને જણાવીશ કે સોનબા પ્રેમના ઊંડા પાણીમાં ઉતરવા 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 માંગે છે કે કાંઠે બેસીને છબછબિયા કરવા માંગે છે જે કહેવાય. આજે પણ એમને મળવા જવાની? હા નહીં જતી, આજે હું જઈશ. તું જઈને શું કરીશ? જે તું કરીશ કોને મળવા આવ્યા છો? સોન નામની અપૂર્વ સુંદરીને. શું કામ? મારે એના હૃદયમાં પ્રેમનો તાગ મેળવવો છે. તાગ મેળવવો છે? એટલે તમે એની જોડે લગ્ન કરવા માંગો છો? ના ના મારો કઈ દી નથી ભર્યો. એટલે પ્રીત કરવી છે પણ લગ્ન નથી કરવા? સોન સાથે પ્રીત? ના ના હું કઈ મૂર્ખ નથી. એટલે પ્રીત પણ નથી કરતા? પ્રીત કરવા તૈયાર છો તો. પ્રીતની વાતો બીજી જોડે, સપન ત્રીજી જોડે ને ચાર ફેરા ચોથી જોડે તો પછી તમે
અને બાળકનું કોક પાંચમી જોડે ઉમરી મેળાએ ગોઠવી લઈ જે કહેવાય તે મેં તમને આવવાનો તો ધાર્યા પરંતુ મારા વિશે ધારનારા તમે કોણ હું સોનલી બેનપણી છું ને તમને જોવા આવી હતી મને જોવા હું કઈ શુક્રવારી નો બળવ્યો છું તમે મારી બેનપણી ને મીઠી મીઠી વાતો કરી ફસાવી છે ઓ નવી એવું ના કોણ છે તું ઉતાર દાગીના અંદર અરે જા જા જય પણ અંદર દાગીના લઈને નહીં ઉતાર તો શું કરીશ શું કરીશ બોલો મુકાની વાળા ન્યાજ ભરે છે જરા આડો અવડો છો તો દાંત પેડાય ન થાઉ એના પછી મારી દાંત પેઢીમાં કોઈ આડો અવડું નથી એમ જે કહેવાય છે આમ હું મારા દાગીને ઉતરાય છે અને તમે ચૂપચાપ જોયા કરશો ના રે જે કહેવાય તે આંખો બંધ કરી દઈ બસ તમે તો કઈ જતા મરો છો બંગડ્યો કરો બંગડ્યો પાણીને ચડાવ થોડી નકર 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 તું શું કરી રહી શું કરીશ જોઉં છે તારે જે કહેવાય કઈ તારે જોઉં છે હું શું કરીશ જોઉં છે હું આપને ઘરે ઉતરાવવામાં મદદ કરીશ બોલો આ સોનબાની બેનપણી જે કહેવાય તે સાવ આવી
આવો રખાપત કેમ આવો એટલે કેવો હાથમાં પોટલી માથે ચોટલી મોડું વીલું વીલું અને ધોતિયું ઢીલું ઢીલું તલવાર ઉપાડવા જાય ત્યાં પોતે પડી જાય એવો એ અરે ભગવાન જાણે એને તને ભીલના હાથમાંથી કેવી રીતે છોડાવ્યા છે તારા રખાપત ને જોતા તો એવું લાગે છે કે ભીલો એને પકડી ગયા હશે અને તું એને છોડાવી લાગ્યો હશે કે શું હે હું ને રખાપત વાતો કરતા હતા એટલામાં ભૂખાની બાંધીને એક જણ આવ્યો શું હા તલવારની અણીએ મારા ઘરેણા ઉતરાવ્યા અને તારા રખાપતે એની મદદ કરી વાહ મરદનું ફાડ્યું હા એકલે હાથે લૂંટારાને ભગાડ્યા શાબાશ થાબડા વગર પ્રશંસા કરો હાથ જરા ભારે છે જે કહેવાય તે પણ આપની માળા વીટી ને બુટિયું ક્યાં એ તો જે કહેવાય તે જે કહેવાય તે જે કહેવાય તે આ તો નથી તમારી પાસે ક્યાંથી આપે સ્વહસ્તે જ મને આપ્યા છે સ્મરણ કરો અરે પણ હું ક્યાંથી આપું એ તો પેલો લૂંટારો ઉતરાવી ગયો હતો સમજો હતો એટલે તો સામો નહોતો થયો બાકી બીજો કોઈ હોત તો બીજો કોઈ હોત તો આ પાછા ન મળત અરે પણ આને કોણ રોવે છે રડતી હશે તો બિચારી પેલી જેના આપ ઘરેણા ઉતરાવી ગયા છો જે કહેવાય તે મારા ઘરેણા અરે મારા ઘરેણા કાલે મળશો ને ના કાલે તમે તમારા મહારાજા ને જ મળજો હું કઈ મહારાજા સાથે લગ્ન નથી કરવાનો ને હું કઈ સાહેલી સાથે ફેરા નથી ફરવાની એમ રિસાવ નહીં તમે કહેશો તો હું મેળે જરૂર આવીશ બસ તો મહારાજ તમને કાઢી નહીં મૂકે ભલે ને કાઢી મૂકે આપણી બીજી નોકરી પાક્કી છે બીજી નોકરી કોને તમારી આપણે જવું જ પડશે કોટવાળ વાવળ મળ્યા પછી હાથ જોડીને બેસી રહ્યા તો આપણી રાજપુતીલા છે આ વખતે હું ભેળો આવીશ આપણે સાથે જઈશું રખાપત સાથે બાપુ કાલે તાપી તમને કઈ કહેવા માંગે છે હું હા પૂછ બાપુ કઈ ના નહીં પાડે હું પૂછવું છે તાપી પૂછ ને તમારા માટે પાણી લાવું પાણી આ પૂછવા હતું તો મને આવી પાણી બાણી મારે કાંઈ નથી જોતું હુક્કો ભરી લાવું હોકા બોકાની મારે કાંઈ જરૂર નથી મારી સામે ઇશારા કાની કરે છે તું જ પૂછ ને એટલે પતે તારે કઈ પૂછવું છે બાપુ
રજા માંગવા આવ્યા છીએ. શેની? મેળામાં જવાની. આ તાપીના બાપા એ રજા આપી? પૂછ્યું કે તરત જ. એના બાપુ બહુ સારા છે. અને હું નથી. તમે રજા આપો તો. તો સારો, નકર ન રહો. કા? ના ના, હું કહેતી છી તમે રજા આપો તો હું જાઉં. આપો ને. આ બધું તારી માને જઈને પૂછ. પૂછ્યું પણ એ કહે છે તારા બાપુ ને પૂછ. તો ન્યા મેળામાં હું ડાયટ્યું છે અને ઓલા ભીલ નું ત્યાં પછી તો તને એકલી બહાર મોકલતા મને ચિંતા થાય છે. પણ હું એકલી નથી. હારે હોઈ જાઉં છું. બીજી બહેનપણીઓ છે. અને શું સાથે જશું? સાથે આવશું. એ હાચું. પણ મારા બાપુ બહુ સારા. હઠા પડી વળી પાછી તારા બાપુ ની વાત કરી. એ જાજો બસ. બાપુ આપણા બાકીના સાથે જરા આવી જાય. સીધા આપણે મેળે પકવાનું છે. મહારાજ રખાપત મેળા ગામની પાત્ર આપણી વાત જતા બેઠા હશે એટલે મારે મોકળો છે. સોની ઉપાડી જવાનો. બાવળ છે કે ભીલ લોકો આજ ગામ માંથી તાટકવાના છે. લાગે છે કે આપણે અહીં જ વાટ જોઈએ. બાપુ આ ફિકર ન કરો. ભવિષ્યવાણી છે અને ટીડા ના જોશ કોઈ દિવસ ખોટા પડતા નથી. મહારાજ ખોટા પડશે તારું માથું વાળી નાખીશ. મહારાજ મારી વાણી ખોટી પડે તો હું જ શરમ નો મારો મારું માથું ઉતારીને જે કહેવાય છે તમારા હાથમાં સોંપી દઈશ. પણ મારી વાત ખોટી માનીને આઈ ખોટી થતો તો પેલા ભીલો સોનબાને ઉપાડી જશે અને ભલું હશે તો અત્યારે ઉપાડી હોત ગયા છે. જે કહેવાય છે એ લોકો સોન ને હાથ પણ રડશે તો હું સૌને વાડી નાખીશ. મહારાજ મને આજ્ઞા આપો. જવા આજ્ઞા છે રખાપત. તમે જાઓ, અમે પણ પોગીએ છીએ. હાલો હાલો હાલો
વસડી પણે રાધા રાધા સાદ રે, હે વસડી પણે રાધા રાધા સાદ રે. ચંદર માં જેવી ભમર છે માકડી, હે બીજ ના ચંદર માં જેવી ભમર છે માકડી, બીજ ના ચંદર માં જેવી ભમર છે માકડી, હે બીજ ના ચંદર માં જેવી ભમર છે માકડી. તારું રૂપ જાણે અંજવાળી રાત રે, હે તારું રૂપ જાણે અંજવાળી રાત રે. રાધા ગોરી તારી હારે માન મારું લાગ્યું, નવરંગી રે રાધાજીની ઓઢણી રે કે માં કાનુડા નો ચિત રેલ મોર રે. રાધા ગોરી તારી હારે માન મારું લાગ્યું, હે રાધા ગોરી તારી હારે માન મારું લાગ્યું. મહારાજ ને મારી તરવાર માટે ભરોસો છે એટલે એમણે મને ગાયો નું રખોપું સોંપ્યું છે. હા, ગાયું આ રહી અને તું આ રહી એટલે હવે ફરજ અને ગરજ બંને સચવા છે. તો આજ તમારા મહારાજે મારા ભાવિ ભરતાર ને ગોવાળ બનાવી દીધા. એમ તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પણ ક્યાં ગોવાળ નહોતા. એટલે એમને જે જે કર્યું તે તમે કરશો? હવે એમણે જે જે કર્યું એ તો મારાથી ક્યાંથી થાય, ભગવાન હું કાળા માતા નું માનવી છું, છતાં પ્રયત્ન જરૂર કરીશ. એટલે શું શું કરશો? એટલે ગોપીઓના વસ્ત્ર હરણ, 16,108 રણીઓ અને લાદા નોખી. હજી સાંભળ, અરે અરે પણ સાંભળો તો ખરા. સાંભળો, તમારી 16,108 ને સ્ત્રીઓનું આજ દુઃખ છે ને, સાંભળે અડધું અને સમજે અડધું. અડધું એટલે 16,108 ભમરી પડશો. ગજબ નું ગણિત છે ગોરી તમારું.
એમ રૂસણા ન લ્યો ગોરી, ઉપર વાળાએ 16108 ને ભાંગીને તને એક ને ઘડી છે, નવરા દીએ પોતાના હાથે મારા માટે. સાચું કહું, તું જ મારી 16108 રાણી છો અને તું જ મારી રાધા ગોરી છો. કેમ તું છો ને? કેમ એટલે આપણા લગ્ન પછી? લે હું નફટ છું. એક વાર નહીં 16108 વાર નફટ. ચાકર નું કઈ જીવતર છે? રાજાએ મને ગોવાળ બનાવ્યો અને તે નફટ. તખાપત તખાપત, ભીલ આપણી ગાયું ચોરી ગયા. ત્યારે રખાપત બાપુ પેલી કંસારા ની છોડી જોડે વસ્ત્રહરણ ની વાતો કરતા. શું? હા, હું કામ પતાવીને પાછો ફરતો હતો ત્યારે મેં કાનો કાન સાંભળ્યો. રખાપત ફરજ પહેલા કે પ્રીત? તું પ્રીત ની આરે ફરજ ને ભૂલી ગયો? અરે તારી જગા કોઈ બીજી હોત તો મેનું માથું આડી નાખ્યું હોત. મોત તો મને ભર હતી મહારાજ, પણ દુઃખ એ વાતનું છે કે પ્રીત ની આડે હું ફરજ ભૂલ્યો. પણ મારી પ્રીત માથે હું કલંક નહીં લાગવા દઉં. રાજની ગાય હું પાછી લાવીશ, જરૂર લાવીશ. અને ના લાગો તો જન્મભર આપને હું મારું મો નહીં. ભીલું ભાગવું બહુ જે કહેવાય તે મોટું વર્તાય છે ને આપણે થી દોઢ જ જણ. જીવતા જેવી ધંધો મારે નથી કરવો. અરે પણ બાપુ, ઘણી વખત મેં તમારું માન્યું છે ને, તો આ તમે મારું માની લ્યો. જે કેવાય તે ગાયો છૂટી જાહે એમ હો. ઠીક થઈ હા, તમારી માથે મૂકેલા ભરોસા ની ભેંસે તો આ સુધી બોઠક નો પાડો જણ્યો છે. કોટવાળ પાડો. હા મહારાજ, પાડો. ધન છે તમને, આંખ માંથી કણું કાઢે એમ તમે ગાયું ને છોડાવી લાવ્યા. પણ સાચું કહું, મને તો બહુ ચિંતા થતી હતી. તમે ચિંતા શાની? આટલા બધા ભીલો ની વચ્ચે તમે ક્યાં? તમને કંઈક થતું? મને શું થવાનું હતું? અમે તો તમારી મારકની આંખીએ મરી ગયા છીએ. બિચારા ભીલ અમને શું મારવાના હતા? રહેવા દો રહેવા દો. પણ એ તો કયો, તમે ગાયું ને છોડાવી શી રીતે? હા, એમાં એવું થયું કે અમે ત્યાં પુગ્યા. ભીલો તો બહુ જાજા અને અમે ફક્ત બે જ પકડાઈ ગયા. હા, પછી ત્યાં તો અચાનક એક ભીલ કન્યા આવી. શું રૂપાણી! આ હા, શ્યામ રંગ એવો કે દૂજો રંગ ન લાગે. આવીને ધડાક બી તમારી બાજુમાં બેસી ગઈ. આમાં જ વચ્ચે થી પવન પસાર થાય એટલી પણ જગા નહોતી રહેવા દીધી. પણ તમને આંખો ખસી જતા શું થતું હતું? ના ખસાય,
બિચારી ભીલ કન્યાને ખરાબ લાગે ને? ખરાબ લાગે. હા સાચું કહું છું. પછી તો મારો હાથ પકડે આમ પરોવી દીધી. પછી તેણે ધીરે 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 મને પોતાની તરફ ખેંચ્યો અને અને એક આંચકા છાતી સરખો ચાકી દીધો આમ જ. અને પછી પોતાના કાળા સુવાળા હાથ મારા ગરદનની આસપાસ આમ વિચારી દીધા. સાચી ન કરું તો તને ખરાબ લાગે. મને તો એવો ગુસ્સો ચડે છે, એવો ગુસ્સો ચડે છે. મારા માથે ના ના ઓલી ભીલડી માંથી સામે મળે તો હું ખેંચી નાખું. અરે મારા વાળ છે મુખ, તારે ભીલડી ના વાળ શું કામ ખેંચવા જોઈએ? તો એને અહીં મત. જરૂર તમને ભીલ સમજી હશે, લાગો છો જેવા ભીલડા જેવો. ના ના એ બિચારી તો મને શીખવાડતી હતી. આવો એ તમે શીખ્યા? શીખવું પડ્યું, કારણ કે આપણે એકલા હોઈએ ત્યારે આપણને કોઈ વાર કામ લાગે ને. અને હવે તો હું પારંગત થઈ ગયો છું. તું કહેતી હો તો કરી બતાડું. ના 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 તો પછી મારા જ્ઞાન નો ઉપયોગ શું? ઉપયોગ કરો પેલી ભીલડી પાસે. સાવ ભૂત છો, ભૂત ભૂત. અરે ખરી છો તું તો? તને કેવી રીતે ખબર પડી ગઈ કે મેં ભૂત થઈને ગાયોને છોડાવી હતી? અરે વાહ 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 ભાઈ વાહ. હા બાકી ત્યાં ખરેખર કોઈ ભીલ કન્યા નહોતી. સાવ ખોટો. સાચું કહું છું, ખોટી વાત કરે ભૈરવનું આ જ દુઃખ છે ને, જયારે ખોટી વાત કહો ત્યારે સાચી માને, નવી જયારે સાચી કહું છું ત્યારે ખોટી માને. સાચું? ના ના ખોટું. મારા ગળામાં સાવ મારા ગળામાં. બાકી ભીલ કન્યા કેવી વાત કેવી? સાચું કહું તું જ મારી ભીલડી. પણ મારી સોને એવું તે હું કર્યું છે એ તો કયો? અરે કરવામાં બાકી શું રાખ્યો છે? પેલો રખાપત અને સોન બે એકલા મળે છે ને છાન ગપતિયા કરે છે. ના ના અરે આપણા શાસ્ત્ર માં તો જુવાન ભાઈ બહેન ને એકલા પડવાની ના પાડી છે, ત્યારે આ તો બે રહ્યા જુવાન. સાંજની વેળા રૂડું એકાંત, આનાથી વધારે શું જોઈએ? મારા માનવામાં આ વાત નથી આવતી. મારી ડાબી આંખ ફરકે છે, અપશુકન ના એંધાણ વર્તાય છે. ટીડા તારી ડાબી આંખ ફરકે એમાં મને અપશુકન શાના થાય? ભાઈ મારી આંખ નું એવું છે ફરકે અને અપશુકન બાજુ વાળા ને થાય. ટીડાની આંખ સંસારના સુખ દુઃખ જોવાનો આયનો છે, માટે મારી આંખ ફરક પર ભરોસો રાખો અને ન જાઓ. જો જાશો તો પ્રેમના આકાશમાં વાદળા ઘેરાશે, ગાજવી થાશે અને મેઘા ડંબર તૂટી પડશે. જે કહેવાય તે ટીડા આવ ભયની પ્રીત હોય, પણ પ્રીત ને વળી ભય કેવો? સાક્ષાત મોત આવશે તો પણ મને મળવા જતા અટકાવી નહીં શકે. તો સીધાઓ જેવી ભોળાનાથની મરજી, ટીડાની સા ભલે તળવારે. બીજો હવે સહેવાતો નથી, રાત થી મન તને મળવા ઝંખ્યા કરે છે. હવે મારે હૈયે ઝંખના જાગી રખાપત, તમારા નામનું પાનેતર પહેરવાની. આપણા એ કોડ જરૂર પૂરા થશે, પૂરા થશે સોન. મને ડર લાગે છે. ડર? હા. શાનો? તમે રાજપૂત, અમે વલસારા, આ કોડની દીવાર આપણા લગ્ન ની આડે તો નહીં આવે ને? તું ચિંતા ન કર, આપણી સાચી પ્રીત આડે આવતી કોઈ પણ દિવાલ ને તોડી નાખશે. હા સોન. સોન સોન બાપુ, બાપુ તમે? હા સાંભળ્યું તું કે દીકરી બાપ ની આબરુ નું લીલામ માંડી ને બેઠી છે, પણ ભરોસો નહોતો દેતો એ આજ નજરે જોયું. પણ બાપુ ચુપ, અને ખબરદાર આજ થી મને પૂછ્યા વગર ઘર ની બહાર પગ મૂક્યો છે તો હાલ ઘરે હાલ. હું તમારું કઈ સાંભળવા નથી માંગતો અને કહી દઉં છું, આજ પછી જો મારી દીકરીને મળ્યા છો તો હું ફરિયાદ કરીશ મહારાજા પાસે તમારી. આજ અરે કહો હાલ. પણ મારી વાત તો સાંભળો. ઘરમાં હાલ કહું છું, તારે ખાનદાન ઘરની આબરૂ માટે પાણી ફેરવા બેઠી તો આરોગ્યુક વહેલાસર મને જાણ થઈ. તારે પૂછને તારી લાડકી દીકરીને બેનપણીના બાને રખાપતને રોજ મળવા જાય. હા
અને આરતી અને ઘરની બહાર જવાનું બંધ. હું એને એના ઓરડામાં પૂરી રાખીશ અને માથે તાળો જઈશ. તું સાક્ષી છે, મેં કઈ પાપ નથી કર્યું. મારી લાજ રાખ છે, મારી લાજ રાખ છે. તમને ગોતવા તો આખો નદી નો કિનારો ખૂંદી વળ્યો. માંડ મળ્યા જે કહેવાય તે નદી નો કિનારો બહુ લાંબો. મારા તો ચારે કાંટિયા તરવાઈ ગયા. ચારે કાંટિયા જે કહેવાય તે બે તારા અને બે મારા. આપણા તો એક જ કહેવાય ભાઈ. તે પીડા નદી કાંઠે જઈને હું શું કરું? સોન તો ત્યાં આવી શકે એમ નથી. સોન કઈ રીતે આવે બાપુ? એના માવતર એને ઓળે પૂરી છે. હા તાપી, વેરી ને ફુગાય વાલા ને નહીં. વેરી માથે તો તરવાર નો ઘા કરી લઈએ, પણ શી રીતે વાલા હામે થવું? સાચી વાત છે બાપુ. જે કહેવાય તે. મારે હૈયે તો ચિંતા છે સોધી. એકલી પડી હિજરાતી હશે, એ તો નહીં મળી શકે. પણ એના કાંક વાવડ મળે તો એ. બાપુ સોના વાવડ હું દઉં, એ તમને બહુ યાદ કરે છે. રાત દી આખી ચુવે પડે છે, ત્યારથી એને કઈ ખાધું નથી. ખાધું નથી? પાંજરે પુરાયેલ પારેવડું, દાણા હારે દુશ્મની બાંધશે તો ક્યાં લગડ ખોળિયું નભશે. તાપી, એને મારા વતી એક સંદેશો દેજે કે ખાઈ લે. મારે ખાતર એને મારા હમ છે તો એ નહીં ખાય. મારા ગળે ધાણી